કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય ગુજરાતી કૂહું. વિષય ગુજરાતી કૂહું. અગાઉના પિરિયડ દરમિયાન આપણે પાઠ 2 તેને તે ઉકશે એનો ભાગ 1 જોયો, તેને તે ઉકશે એનો ભાગ 1 જોયો. તો આજે આપણે જોઈશું પાઠ 2 તેને તે ઉકશેનો ભાગ 2. ભાગ 2 અગાઉ તમે આપેલ લેસન પણ કર્યું હશે. હવે આપણે જોઈએ ભાગ 2 માં જોડકા જોડો. જોડકા જોડો અગાઉ આપણે પાઠ 1 માં જોડકા મેં તમને જોડતા શીખવાડ્યા હતા, સામે સાચો જવાબ લખવાનો એ રીતે. અહીં જોડકાઓમાં કઈ રીતે આપ્યું છે, પાત્રનું નામ આપ્યું છે એક બાજુ, પાત્રનું નામ, પછી શું છે એના વિધાન, જે એને લખતા હોય એ વિધાન આપ્યા છે, એ આડાવડા છે. આપણે અહીંથી સાચો જવાબ શોધી અને જોડેલા છે મેં. પણ જ્યારે તમે નોટમાં લખો કે ચોપડામાં, ત્યારે સામે સાચો જવાબ જ લખવાનો, સામે સાચો જવાબ જ લખવાનો. તો જોઈએ, ચલો કાગડો શું છે. મથી મથીને તારે શું કુકડો બનવું છે. આ કાકડો બોલ્યો હતો, શું કુકડીને કહ્યું હતું ને, મથી મથીને તારે શું કુકડો બનવો છે. એ વાક્ય અહીં કાગડો લખીશું, એમાં સામે સાચો જવાબ લખીશું. હવે કુકડો શું છે, ચલો કુકડો, કુકડીએ નવા નવા અખતરા ન કરવા જોઈએ. કુકડો બોલ્યો હતો કે કુકડીએ નવા નવા અખતરા ન કરવા જોઈએ. હવે કુકડી, કુકડી ઉડવાનું શીખતી વખતે પડાય પણ ખરું, એવું બોલી હતી ને જ્યારે ઉડતા એને ફાવતું ન હતું ત્યારે. હવે ચકલી શું બોલે છે, ચકલી, વાહ મારી દોસ્ત કુકડીની મહેનત રંગ લાવી. પડી ગયા ખબર, 4 જોડકા, કાગડો તો 4 નંબરનું, કુકડી, કાગડો તો 3, મથી મથીને તારે શું કુકડો બનવું છે. કુકડો, કુકડી, આવા કુકડીએ નવા નવા ખતરા ન કરવા. કુકડી બોલીશું ઉડવાનું શીખતી વખતે પડાય પણ ખરું. ચકલી, વાહ મારી દોસ્ત કુકડીની મહેનત રંગ લાવી. હવે આગળ છે કુકડીના પ્રયત્નો અને એની સામે છે પરિણામ. આપણે જોડકા જોડવાના છે. એક ધ્યાનથી ઉડવાનું કામ કરવા માંડી, વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ. એક ધ્યાનથી કામ કર્યું એટલે ક્યાં, પેલા વંડી પર ચડી ગઈ ને. સાંજ સુધી પથરા પર ઉડ ઉત્તર કર્યું, સાંજે આવી ત્યારે ખૂબ ખુશ હતી. એને ઉડતા આવડી ગયું એટલે બી ગઈને જોર કરીને ઉડી, પાસે પડેલા એક પથરા પર ચડી શકી. ખબર પડી ને, આમાં ખાલી ઝાડ પર ચડી ગઈ એ વધારાનું વાક્ય છે. એ કેવું છે, વધારાનું વાક્ય છે, એટલે કોઈના સાથે જોડાશે ને. એકના સામે એક, બેના સામે ત્રીજું અને ત્રીજાની સામે ચોથું. સામ સામે આમ સાચા જવાબ જ લખવાના, સરસ રીતે સાચા જવાબ જ લખવાના. હવે શું છે આગળની પ્રવૃત્તિ, વાક્યના ખોટા ભાગ નીચે લીટી કરવું, તેટલો જ ભાગ સુધારીને લખવાનો છે. એટલો જ ભાગ જે ખોટું હોય એટલો જ સુધારવાનું, બાકી આખું વાક્ય સુધારવાનું નથી. ચલો જોઈએ પહેલું વાક્ય. કુકડીનો થાક લાગે, કુકડીને થાક લાગે ત્યારે વંડી પર રમવા જતી. આ વાક્ય ખોટું છે ને. આ થાક લાગે એની જગ્યાએ શું લખવાનું, મજા પડે. એની જગ્યાએ મજા પડે તો શું થાય જોઈએ, કુકડીને મજા પડે ત્યારે વંડી પર રમવા જતી. થઈ ગયું ને સાચું વાક્ય, કુકડી હોશિયાર અને મહેનતું હતી. આમાં કોઈ વાક્ય સુધારવા જેવું છે ને, એટલે માટે વાક્ય કેવું છે, સાચું. ત્રીજું જોઈએ, પક્ષી માને છે કે કુકડી પ્રયત્ન કરે તો કલગી ઉગે ખરું, સાચું વાક્ય છે, આમાં કોઈ ભૂલ છે નહીં. ચોથું વાક્ય જોઈએ, કુકડીને થતું કે કુકડો કેવો નસીબદાર છે, આમાં કોઈ સુધારો કરવા જેવું છે, ના, સાચું વાક્ય. પાંચમું જોઈએ, બિલાડીના ધક્કાથી કુકડી ઊંચા પથ્થર પર ચડી ગઈ. બિલાડીને જોઈને ડરીને ચડી ગઈ હતી કે ધક્કો માર્યો, ડરીને ચડી હતી ને. તો અહીં ધક્કાથી એક ખોટો શબ્દ લખે છે, તે આપણે લખીશું બીકથી. બિલાડીના બીકથી કુકડી ઊંચા પથ્થર સુધી ઉડી શકી. જ્યારે લખો ત્યારે આ રીતે નીચે લીટી દોરજો અને નીચે જવાબમાં લખજો, મજા પડે. આવડશે ને આ રીતે સાચું વાક્ય એ રીતે લખવાનું, પરીક્ષા દરમિયાન પૂછાય ત્યારે આ બધું ખાસ ધ્યાન રાખવાનું. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ વિદ્યાર્થી મિત્રો, શું છે, જોડી બનાવો અને મુખ્ય શબ્દના અર્થ સમજો. આપણે જોડી બનાવવાની છે ફ્રેન્ડની અને સાચા શબ્દનો અર્થ સમજી.
વાતચીત કરી મુખ્ય શબ્દ જે વાક્યમાં યોગ્ય રીતે વપરાય હોય તેની સામે જ રાઇટ કરવાનું છે. પહેલું છે રઢ. રઢ એટલે હઠ, આગ્રહ અને જીત. આપણે કંઈ જીત કરીએ છીએ ને, રમકડાની જીત, રમવાની જીત, સાયકલની જીત, એ રીતે જીત. તો બે વાક્ય આપ્યા છે. મનોજ મામાના ઘરે જવાની રઢ લઈને બેઠો, એટલે કે મામાને ઘેર જવું એવી હઠ લઈને બેઠો. પછી બીજું શું છે, મમ્મીએ ચોકલેટ આપી પછી રૂધવી, રઢ લઈને મજાથી ચોકલેટ ખાય છે, એટલે કે જીત કરીને મજાથી. આ વાક્ય હોય ના, તો આપણું પહેલું વાક્ય સાચું છે, જેમાં રઢનો સરસ વ્યવસ્થિત રીતે ઉપયોગ થયો છે. મનોજ મામાને ઘેર જવાની રઢ લઈને બેઠો. બીજું વાક્ય છે અભિલાષા. તો એનો અર્થ શું છે, ઉત્કટ ઈચ્છા, તીવ્ર ઈચ્છા. બે વાક્ય આપ્યા છે. વિક્રમને નાનપણથી આકાશમાં ઉડવાની અભિલાષા હતી, એટલે કે પાયલટ કે રોકેટ ચલાવવું હશે. પછી બીજું વાક્ય શું છે, સંગીત અને ભૂખ નહોતી લાગી એટલે જમવાની અભિલાષા હતી. લો, ભૂખ નહોતી તોય જમવાની અભિલાષા, આ કંઈ બરાબર છે ના, તો આ વાક્ય ખોટું છે. આપણું વાક્ય સાચું કહેવાયું છે, વિક્રમને નાનપણથી આકાશમાં ઉડવાની અભિલાષા હતી. હવે આગળ ત્રીજું નંબર જોઈએ. હરખ ગેલું, અતિશય આનંદથી ઘેલું બનેલું, ખૂબ હરખથી ભાન ભૂલેલું. મુમતાઝને ગુસ્સો આવતા હરખ ગેલી થઈ ગઈ. ગુસ્સો આવે એટલે પોતાનું ભાન ભૂલી અને રાજી રાજી થઈ ગઈ, ગેલી થઈ ગઈ, એવું બને ના. આવું કેવું વાક્ય છે, પ્રિયાની સ્પર્ધામાં મેડલ મળતા હરખ ગેલી થઈ, ખૂબ ખુશ થઈ ને આનંદમાં આવી ગઈ ને, તો આ વાક્ય આપણું સાચું છે. હવે ચાર નંબરનું જોઈએ. મંડી, ખુલ્લી જમીનની આસપાસની નાની ભીત, એ તો તમને ખબર હશે ને, ઘર હોય એની આજુબાજુ દિવાલ કરી હોય નાની, એ. રુસ્તમની વંડી પર વાંદરો બેઠો હતો, વાક્ય સાચું છે. નીતાના ઘરની પાસેની વંડી બહુ ઊંડી હતી, કે ઊંચી લખી હોય તો વાક્ય સાચું પડી, પણ ઊંડી લખી છે માટે વાક્ય ખોટું છે. આપણે આ રીતે આપણે ચાર વાક્ય જોયા. પરીક્ષા દરમિયાન પૂછાય તો આપણે આ રીતે રાઇટ કરવાનું હોય તો રાઇટ કરવાનું, અથવા સુધારવાનું કહ્યું તો સુધારવાનું. ચલો આગળની પ્રવૃત્તિ જોઈએ. વાહ, આ તો ફરી આવ્યું. શું આવ્યું, ચાલ આપણે ફરીએ. જોયું તું ને પાઠની શરૂઆતમાં. પછી છે પાછના જૂથમાં બેસો, ઉકળીને કલગી ઉગે. વાર્તા ફરીથી વારંવાર ફરીથી મોટે વાંચવાનું, પાંચ પાંચના જૂથ કરવાનું છે. જ્યારે આપણે પાઠ બી છે એ વારંવાર મોટેથી આપણે એકબીજા સામે વાંચવાનો છે, એકબીજા સામે આપણે વાંચવાનો છે. કુકડીને મળીને આવ્યા, હવે પ્રશ્નના જવાબ આપો. આપણે બધું જોયું, કુકડીની વાર્તા વાંચી, એને સમજી, હવે એને લગતા આપણે પ્રશ્ન જોઈશું. કેટલા પ્રશ્ન છે, છ પ્રશ્ન છે. કેટલા પ્રશ્ન છે, છ. આપ છ એ છ પ્રશ્નો ખૂબ ધ્યાનથી સાંભળજો અને હું બોલું એના જવાબે ધ્યાનથી લખજો. મેં કાગળમાં લખેલ છે, તમે ધ્યાનથી જોજો અને પછી તમે તમારે જ્યારે લેસન આપો ત્યારે એમાં ધ્યાનથી કરવાનું રહેશે. માટે જોઈએ આપણે આપેલા કુકડી મળીને આવ્યા એના પ્રશ્નોના જવાબ. ચલો સુખ છે. પહેલો સવાલ અહીં તમને દેખાય છે ને સરસ રીતે. અહીં મેં આ કાગળ મૂક્યું છે, એમાં તમે ચોપડીને આપેલા છ સવાલ જવાબ છે. ચલો એમાં આપણે પહેલો સવાલ જોઈશું. અહીં આપેલો છે ને પહેલો સવાલ, તમને કોનો સ્વભાવ ગમ્યો છે એ અહીં મેં સવાલ જવાબ અહીં ઉતારેલા છે. તો આપણે શાંતિથી જોઈશું, સમજીશું અને પરીક્ષા દરમિયાન એની તૈયારી પણ કરીશું અને લખીશું. ચલો પહેલો સવાલ શું છે, તમને કોનો સ્વભાવ ગમ્યો, કુકડીનો, કાગડાનો? કાગડાનો તો ગમે ના. કેમ, મને તો કુકડીનો સ્વભાવ ગમ્યો. કદાચ તમને કાગડાનો ગમે તો લખજો, હો એવું નહીં કે ટીચરે જે લખ્યું એ જ લખીએ, એવું જરૂરી નથી. તમને કાગડાનો ગમે એનો ઉડાવતો તો પણ લખી શકાય, પણ મને તો કુકડીનો સ્વભાવ ગમ્યો છે એટલે મેં કુકડીનો લખ્યો છે. મને કુકડીનો સ્વભાવ ગમ્યો કેમ કે તે હંમેશા નવું નવું શીખવાની પ્રયત્ન કરતી, તે હાર માનતી ન હતી. શું, હંમેશા નવું નવું શીખ્યા જ કરવાનો પ્રયત્ન કરતી પણ હાર માનતી ન હતી. કેટલી હોશિયાર અને મહેનતુ હતી એટલે મને એ ખૂબ ગમી. હવે બીજો છે, તમને કુકડીની કઈ વાત સૌથી વધુ ગમી? બીજો સવાલ છે. કેમ, જવાબમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો,
જ્યારે કાગડાએ કુકડીને વંડી પર ચડવાની ના પાડી, છતાં તેણે પ્રયત્ન ચાલુ રાખ્યો. તે મને વધુ ગમ્યું. પ્રયત્ન કરવાનું ચાલુ રાખ્યું ને, તે વાક્ય અને તે પ્રવૃત્તિ મને બહુ ગમી. તમને પણ બહુ જ ગમી હશે, ભલે તે હા વારંવાર નીચે પડી, પરંતુ પ્રયત્ન ચાલુ રાખ્યા તે પ્રવૃત્તિ મને અને એની વાત ખૂબ ગમી. હવે ત્રીજો જોઈએ. કુકડીને કોણ કોણ પ્રોત્સાહન આપતું હતું? કુકડીને કોણ કોણ, એના ફ્રેન્ડો, કયા કયા ફ્રેન્ડો એના પ્રોત્સાહન આપતા હતા? તો જવાબ જોઈએ. કુકડીને ચકલી, કબૂતર, કોયલ, કાગડો વગેરે પ્રોત્સાહન આપતા હતા. કોણ કોણ હતા? ચકલી, કબૂતર, કોયલ અને કાગડો. જોયું તું ને. હવે ચોથો સવાલ જોઈએ. મિત્રો, તમને ત્રણ સવાલ દેખાય છે ને, વ્યવસ્થિત વંચાયા ને? તો ચોથો જોઈએ. કુકડી મહેનતું છે કે આળસુ? ઓહો, આ તો કેવો સવાલ છે! આપણને તો ખબર જ છે કુકડી કેવી છે, મહેનતું. તમને કઈ રીતે ખબર પડી? તે શું શું કામ કરતી એ ઉપરથી આપણને ખબર પડી જાય. કેવી છે? તો મહેનતું છે, કારણ કે તે ઉડવાની સાથે પોતાના બચ્ચાની પણ સંભાળ રાખતી હતી. એટલે તે મહેનતું હતી. આળસુ હોત તો ચલો એક જ કાર્ય કરે, એ પણ કરે પણ અને ન પણ કરે. હવે પાંચમો જોઈએ. મંડી પરથી કુકડીને શું શું દેખાતું હતું? એને શું શું દેખાતું હતું? ચલો જોઈએ. ઊંચા ઝાડ, ડાળી, કાબર, ચકલી, તેતર, કબૂતર, કાગડો, જેની મજા ઉડાવતો હતો એ કાગડો, પોપટ વગેરે દેખાતું હતું. એ દિવાલ ઉપર, પેલી વંડી ઉપર ચડી ગઈ હતી ને, તો એના ઉપરથી શું શું દેખાતું હતું એ બધું લખ્યું છે. હવે છઠ્ઠો છે તમારા માટે છે. મોટા થઈને તમારે શું બનવું છે? તમારે શું બનવાનું છે? જે બનવું હોય તે બનો. એ માટે તમારે શું શું કરવું પડશે? ચલો, હવે મારે મોટા થઈને ડૉક્ટર બનવું છે. શું બનવું છે? ડૉક્ટર. તો ડૉક્ટર માટે મારે મારા અભ્યાસમાં લગતો ખૂબ જ ધ્યાન આપવું પડશે. અભ્યાસ દરમિયાન મારે ખૂબ મહેનત કરવી પડશે, દિવસ રાત વાંચવું પડશે, પરીક્ષામાં પ્રથમ નંબર લાવવો પડશે. આ રીતે મારે દરરોજ નિયમિત સ્કૂલે જવું પડશે. મમ્મી પપ્પા અને મોટેરાઓના માર્ગદર્શન લેવું પડશે, શિક્ષકશ્રીનું માર્ગદર્શન લેવું પડશે. આ રીતે મારી અભ્યાસ પ્રત્યે ખૂબ જ લાગણી ચીવટથી ધ્યાન આપવું પડશે. એ રીતે તમારે જાતે જે બનવું હોય લખવાનું અને તમારે આ રીતે લખવાનું. તો અહીં આપણે પાઠ બે ના આપણે કુકડીના છ સવાલ જવાબ જોયા ને, અને તમને હું જવાબ બોલતી ગઈ, તમે જોડે જોડે લખતા પણ ગયા હશો. અક્ષર દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? પરીક્ષા દરમિયાન જવાબ, પ્રશ્નના જવાબ પૂછાય તો તમે ધ્યાનથી લખજો. હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈશું ને, કુકડીએ શું કર્યું, કુકડીના કેવા સવાલ જવાબ પૂછાય છે. હવે આગળ વધીએ. શું છે? કુકડીને પીછા આવે ત્યારે ત્યાં સુધી તમારી કલ્પના મુજબ વાર્તાને આગળ વધારો. હવે એને કલગી તો આવી ગઈ, ઉડતા શીખી ગઈ, હવે પીછા આવશે એ આપણે મનમાં વિચારવાનું છે. પીંછા આવે તે માટે કુકડી શું કરશે તે વિચારોને લખો. આ પરીક્ષા દરમિયાન આવું પૂછાતું નથી. મને પીંછા ઉડતા તો હજી કેટલા વર્ષ થવાના, શી ખબર! કુકડી મનમાં એવું વિચારતી હતી. પરીક્ષા દરમિયાન આવું પૂછાતું નથી તો આપણે અહીંયા પ્રવૃત્તિ કરવાની રહેશે નહીં. હવે આપણે આગળ જોઈએ. શું છે? અરે, સરસ મજાનું ચિત્રો દેખાય છે, દેખાય છે ને, ગામડાના ચિત્રો છે. ચલો આપણે જોઈએ. જોડીમાં બેસો, એટલે કે પાછાલો ફ્રેન્ડ સર્કલમાં જ બેસવાનું. ચિત્રોને ધ્યાનથી જો, બંને ચિત્રોને, જે શબ્દોમાં ભૂલ દેખાય તેના નીચે લીટી દોરવાની છે. હવે શબ્દમાં જે ભૂલ દેખાય એના નીચે આપણે લીટી કરવાની છે. શૌર્યના ચિત્રમાં આ એક
બે ચિત્ર આપ્યા છે. એક શૌર્યનું ચિત્ર, પ્રથમ છે શૌર્ય, અહીં નામ લખેલું છે, અને બીજું છે ઋત્વીનું, બીજું છે ઋત્વીનું. ચલો, શૌર્યના ચિત્રમાં નાળિયેરીનું એક ઝાડ છે, તે ઊંચું અને થોડાક નાળિયેર પણ છે, વાત સાચી છે, અને મોટા છે, મોટા મોટા જ હોય, નાનું નાળિયેર આવે. ઋત્વીના ચિત્રમાં બે આંબાની બે જોડ જોડ છે, તો આપણે અહીં માત્ર કરીશું જોડ છે, પણ નીચા છે, આંબા તો નીચા જ હોય, નાળિયેરી જેટલા ઊંચા હોય નહીં. જો કે કેરીઓ ઘણી છે, મનમાં ઈચ્છા ના રાખતા હો તોડવાની, તે નાળિયેરી નાની અને પાકી છે. કેરી તો કઈ નાળિયેર જેવી મોટી તો આવે નહીં, નાની નાની કેરી અને પાછી પાકી. શૌર્યના ચિત્રમાં બે ગાય, એક અને બે ગાય બરાબર, એક ધોળી ને કાળી ગાય, ગાયની જગ્યાએ શું લખ્યું છે, યગા, ઊંધું થઈ ગયું છે. ઋત્વીના ચિત્રમાં બે ત્રણ ધોળી ગાયો, એક બે અને ત્રણ, કેટલી છે, ત્રણ ધોળી ગાયો, પરંતુ કાળી ગાય નથી, નથી, એમાં એ શું કરે, ત્રણ છે આમનામાં બે. જો કે તેની પાસે શૌર્ય કરતાં એક ગાય વધુ છે, એક ગાય વધુ છે. શૌર્યના ચિત્રમાં એક ચોખ્ખું તળાવ છે, છે ને આ તળાવ, અને ધારે પાણી છે, અને ધારે આવે કે વધારે, અહીં આવે વધારે, શું આવશે, વધારે, વધારે પાણી છે. ઋત્વી આ ચિત્ર, ઋત્વીના ચિત્રમાં પણ તળાવ તો છે, આવ્યું તળાવ છે ને, પરંતુ ગંદુ છે, તેમાં પાણીની જગ્યાએ લખ્યું છે પાળી, થોડુંક જ છે, શું છે, પાણીની જગ્યાએ શું લખ્યું છે, પાળી, થોડુંક જ છે. શૌર્યના ચિત્રમાં બે પોપટ ઝાડ પર બેઠા બેઠા બેઠા, ઠળિયાનો આવે કે ઢગઢગલાનો આવે, ઠળિયાનો તો આવા આ શબ્દ જોયું, આ એક અને આ બે, બે પોપટ બેઠા છે, અને થોડાક પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે, આ ઉડે છે ને, હં. શૌર્યના પછી શું છે, ઋત્વીના ચિત્રમાં પોપટ કોયલ તે તેમજ મોર ઝાડ પર બેઠા છે ને, આ એરિયો મોરે ઝાડ ઉપર ચડી ગયો છે, અને શૌર્યના ચિત્ર કરતાં વધારે પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે, દેખાય છે ને અહીં ચિત્રમાં, ઘણા દેખ આ અહીં ચિત્ર થોડું આછું આપીએ એટલે દેખાતા નથી, પણ અહીં નજીકથી તમે ચોપડીમાં જોશો ત્યારે ઘણા દેખાશે. શૌર્યના ચિત્રમાં એક ઠીંગણો છોકરો છે, ઋત્વીના ચિત્રમાં બે છોકરા છે, હવે આ શૌર્યના ચિત્રમાં ઠીંગણો છોકરો દેખાય છે, મને તો ક્યાંય દેખાતો નથી, તો આ વાક્ય ખોટું છે. ઋત્વીના ચિત્રમાં બે છોકરા, એક અને બે, તે પાતળો 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 છોકરો છે, અને તે ઊંચો છે, પાતળો એ ઊંચો છે, જ્યારે બીજો જાડો, એની જગ્યાએ શું લખાયું છે, ડોજા છોકરો છે. આ બધા જે મેં લીટી દોર્યા છે એ બધા શબ્દો કેવા આપેલા છે, ખોટા આપેલા છે, અથવા આડા આડા અવળા આપેલા છે. જો ઝાડ તો બે જોડ, પછી ગાયની જગ્યાએ યગા, વધારેની જગ્યાએ ધારે, પા અણીની જગ્યાએ પાળી, બેઠાની જગ્યાએ બેઠા, પછી પાતડો પાતળો, બીજાની જગ્યાએ જાડાની જગ્યાએ ડોઝા, ઊંધા શબ્દ આપેલ છે. હવે આગળ જોઈએ, બંને ચિત્રોનું વર્ણન વાંચ્યું તે વાંચવાની મજા પડી, બંને ચિત્રોની મજા પડી ને, વક્રાના આધારે વસ્તુ કે નામની સામે સંખ્યા માપ અને ગુણ દર્શાવવાનું છે. આને લગતા આપણે સવાલ જવાબ જેવું છે, કોષ્ટક છે, શોધીને આપેલા ઉદાહરણ મુજબ નીચેના શબ્દ લખો. હવે આપણે એ પ્રમાણે શબ્દો એના વાપરવાના છે, કોષ્ટક ભરવાનું છે. ચલો મજાથી ભરીએ, કોષ્ટકમાં શું શું પૂછાયું છે, કોષ્ટકમાં શું કીધું છે. ચલો પહેલાં તો એક બાજુ વસ્તુના નામ આપેલા છે, સંખ્યા આપેલું છે, એ જે વસ્તુ છે એનું કેટલું માપ છે, પછી એના ગુણ છે, કેવું છે, ગંદુ ચોખ્ખું ઊંચો નીચો ટીંગો બીંગો જે હોય તે. ફકરો વાંચ્યો આપણે સમજ્યા એટલે આપણને તો આવડવાનું જ છે, મજા આવશે ને. તો ચલો જોઈએ વસ્તુનું નામ, પહેલું શું છે, ઝાડ,
ફળ, ગાય, તળાવ, પક્ષી અને છોકરા એ બધાની સંખ્યા લખીશું, એમનું માપ લખીશું અને પછી એમના કેવા ગુણ છે તે લખીશું. ચલો, પહેલું છે ઝાડ. કેટલા છે? એક ને બે. એનું માપ કંઈ છે નહીં, એમ નહીં કીધું કે 5 ફૂટનું, 10 ફૂટનું એવું. એના ગુણ ઊંચું છે. કેવું ગુણ છે એના? ઊંચું. હવે ફળ છે. ફળોની કોઈ સંખ્યા આપણે કેરી ગણી શકત ના, નાળિયેર ગણી શકત ના. કેટલા છે? વધારે છે, બહુ બધા છે. અને કેવા છે? પાક્કા અને મીઠા. હવે એ રીતે પૂછ્યું છે ગાય કેટલી હતી? એક ચિત્રમાં 2 છે ને એક ચિત્રમાં 3 છે. માપ કંઈ છે નહીં, એટલે ગાયનું કંઈ માપ હોય એકમાં ઓછી ને એવું વધારે કંઈ જ નથી. ચલો, પહેલાં ચિત્રમાં કાળી હતી અને બીજા ચિત્રમાં બધી સફેદ જ હતી. તળાવ એક એક, બંને ચિત્રમાં કેવા હતા? એક એક. એકમાં પાણી વધારે હતું અને એકમાં પાણી ઓછું હતું. ગુણ, શૌર્યનું તળાવ ચોખ્ખું અને ઋત્વીનું તળાવ ગંદુ. પક્ષી, શૌર્યના ચિત્રમાં 5 દેખાય છે અને ઋત્વીનામાં 6. માપ તો કંઈ છે નહીં વધારે ઊંચા, બંનેમાં સુંદર જ હોય પક્ષી. છોકરા, પહેલાં ચિત્રમાં 1 દેખાતો હતો અને બીજા ચિત્રમાં ઋત્વીનામાં 2. ઊંચો અને ટીંગો, ઠીંગણો. જોઈ પહેલું ચિત્ર અને બીજું ચિત્ર. હવે આગળ જોઈ. વાહ, આ તો ત્રીજી વાર આવી. ચાલ આપણે ફરવા જઈએ. મને લાગે તમે આ તૈયાર જ કરી દેજો. ચાલ આપણે ફરવા જઈએ. ફર્યા જ કરીએ. હવે જુઓ આગળની પ્રવૃત્તિ, બહુ મજા આવે એવી છે. જુઓ ચિત્રો ધ્યાનથી જુઓ અને અલગ અલગ શું પડે છે એ જોવાનું. આપણે જોયા ચિત્રો જોયા અને અલગ શું છે આમાં, તો કેટલું અલગ છે બોલો, છે કે નહીં? અહીં છોકરાઓ નથી, આ કેવા ઘર છે. બંને ચિત્ર જોઈએ તેમાં શું સરખું છે ને શું જુદું છે તે લખવાનું છે. ચલો, સરખું જુદું. બંને ચિત્રમાં નાના બાળકો પતંગ ચગાવે છે. બંનેમાં ચિત્ર ચગાવે છે. બંને ચિત્રમાં દાદા હાથ લારીને ધક્કો મારે છે. એ બંનેમાં છે, અહીં ઉપર છે, અહીં નીચે છે, પણ છે તો સરખા. ચલો હવે જુદું. પહેલા ચિત્રના બાળકો મકાનની અગાશી પર પતંગ ચગાવે છે, જ્યારે બીજામાં નીચે રહીને પતંગ ચગાવે છે. ચલો, પ્રથમ ચિત્રમાં આંબો છે, જ્યારે બીજા ચિત્રમાં નાળિયેરી છે. આંબો બીજી જગ્યાએ આપેલું છે. પછી તમે લખી શકો શું સરખું છે. બંને ચિત્રમાં ઘર છે, પરંતુ પ્રથમ ચિત્રમાં પાકું ઘર છે, જ્યારે બીજા ચિત્રમાં નળિયાવાળું ઘર છે. એ રીતે તમે તમારી રીતે બીજા શબ્દો એટલે કે બીજી વસ્તુઓ પણ ઉમેરી શકો છો. પછી તમે એમ લખી શકો કે પહેલા પત્રમાં સફેદ પતંગો ચગે છે, જ્યારે બીજા ચિત્રમાં રંગબેરંગી પતંગો ચગી રહ્યા છે. એમ પણ લખી શકો છો. લખાય કે નહીં? જે રીતે તમારે લખવું હોય તે રીતે લખી શકાય છે. તો અહીં આપણે ભાગ 2 પૂરો થયો અને આપણે ભાગ 2નું હોમવર્ક જે મેળવીએ છીએ, આપણે મેળવીશું કે નહીં? દર વખતે આપણે હોમવર્ક કર્યું, ભાગ 1 પાઠ 1 લખ્યો, એના 6 ભાગ હતા, તેમાં તમે સળંગ લખ્યા. હવે પાઠ 2માં ભાગ 1 તો લખાઈ ગયો ને. હવે આપણે જોઈએ ભાગ 2 જોઈએ. એમાં જોઈશું શું શું લેસન લઈશું. લેસન લેવું છે ને, તો ચલો શાંતિથી જોઈએ શું લેસન છે. બહુ લેસન છે નહીં, માટે જુઓ. જોડકા લખીશું, બંને જોડકા લખીશું, સામે સાચો જવાબ લખીશું. પછી વાક્યના ભાગને નીચે લીટી કરો કઈ રીતે લખાય મેં તમને બતાવ્યું એ લખીશું. પછી જોડીમાં સાચા શબ્દવાળો સાચો અર્થ આવતો એ વાક્યના સામે સાચું કરીશું એ લખીશું. પછી વાહ, એ તો આ બધું જે બીજા છે બે પ્રવૃત્તિ એ કંઈ કરવાનું નથી. તમારે ગીત ગાગા કરવાનું અને વાર્તા જોર જોરથી વાંચતું રહેવાનું. પછી કુકડીને મળીને આવ્યા પ્રશ્નો, 6 પ્રશ્નો મેં તમને અહીં આ કાગળમાં બતાવ્યા હતા ને, આ 6 પ્રશ્ન લખીશું. મેં જે રીતે લખ્યા છે એ રીતે સરસ રીતે લખજો. તમારે પણ પેન્સિલથી લખવાનું હોય એ તો ખબર છે. 1, 2, 3, 4, 5 અને 6. 1, 2, 3, 4, 5 અને 6 મેં તમને અગાઉ પણ બતાવ્યા હતા, વાંચ્યા હતા. તમારી તમને લખવાનો સમય પણ આપેલો હતો. કહી રહી ગયું હોય તો ધ્યાનથી થોડું જોઈ લો. 6 એ 6 પ્રશ્ન કે જે તમારી પરીક્ષા દરમિયાન ભૂલ પડે નહીં. જોડણીની ભૂલ પડે નહીં, શાની જોડણીની ખાસ તો
બાકી તો તમે લખી શકો છો જવાબો, પણ જોડણીમાં તમારે ખૂબ ભૂલ પડે છે વિદ્યાર્થી મિત્રો. તમારી એકમ કસોટીના ચોપડામાં જોયું છે ઘણી જોડણીઓની ભૂલ પડે છે. અક્ષર એક તો ખાસ ગંદા છે, પેન્સિલો તમે ઘાટી આછી વાપરો છો. વ્યવસ્થિત પેન્સિલ વાપરો, સરસ અક્ષરે લખો, લીટી છોડો અને સુંદર લખો. જે રીતે મેં અહીં લખ્યું છે એ રીતે સુંદર લખજો. છ પ્રશ્નોના જવાબ લખજો, પછી આગળ જોઈએ શું લખીશું. આ પ્રશ્ન કંઈ કરવા જેવો છે નહીં. પછી આ સવાલ મારીશું, સવાલ મારીશું અને અહીં આપેલ કોષ્ટક દોરીશું, અહીં આપેલા કોષ્ટક દોરીશું. પછી ચાલ ફરવા જઈએ. ચલો ફરવા પાછા ઉપડી ગયા, બરાબર પાછા આવ્યા ને. હવે આપણે આ ચિત્રોવાળું લખીશું. અહીં મેં બે આપ્યા છે, તમે ત્રણ ચાર પાંચ જેટલા પણ લખવા હોય એટલા જુદું અને સરખું લખી શકો છો. તો તમને આપેલ હોમવર્કમાં ખબર પડી ગઈ, મમ્મીની મદદ લેજો, હોમવર્ક ખાસ કરજો. ભાગ એકના નીચેથી જ ચાલુ કરવાનો છે. ભાગ બે જ્યાં સુધી આ પાઠ પતે નહીં ત્યાં સુધી નવા પેજે, એટલે કે કોઈ ભાગ એક કે ભાગ બે એવું લખવા નહીં, માત્ર પાઠ બે જ ચાલુ છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો, મળીશું અગાઉના લેક્ચર દરમિયાન.